નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આરી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય ગુજરાતીનું જે પહેલું ચેપ્ટર છે સાંજ સમય સામળ્યું તેનું સોલ્યુશન જોશું અને સાથે સાથે પરીક્ષામાં પૂછી શકાય તેવા આઈએમપી પ્રશ્નોની પણ ચર્ચા કરીશું કે જે વારંવાર તમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પરીક્ષામાં પૂછાતા હોય છે. તો કોઈ પણ તમે કાવ્ય તમે વાંચો ત્યારે તમે કાવ્યનું નામ, કાવ્યના કવિ એ તમારે ખબર હોવી જોઈએ. તો આ કાવ્યના કવિ છે નરસિંહ મહેતા. કાવ્યનો પ્રકાર તો કે ગીત કાવ્ય, બરોબર. આપણે સાહિત્ય પ્રકાર પણ ખબર હોવી જોઈએ. એ સિવાય પાસેના તળાજામાં તેમનો જન્મ થયો હતો એ પણ આઈએમપી પ્રશ્ન છે. તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું અને મોસ્ટ આઈએમપી કે તેઓ ગુજરાતી ભાષાના આદિ કવિનું બિરુદ નરસિંહ મહેતાને મળેલ છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. ધોરણાછંદમાં નરસિંહ મહેતાના પ્રભાતી આજે પણ લોકકંઠે ગવાય છે તો એમ પૂછી શકે નરસિંહ મહેતાનું શું પ્રખ્યાત છે કે જાણીતું છે. તો નરસિંહ મહેતાના પ્રભાતિયા એ ખૂબ જાણીતા છે. તો આવા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછી શકે છે. હવે જોઈએ આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન. તો ગોવાળમાં ગીરધર કેવા શોભી રહ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, એમાં આવશે ઓપ્શન ડી, કારણ કે તારામાં મંડળમાં ચંદ્ર જેવા અને સોનામાં જડેલા હીરા જેવા બંને ઓપ્શન સાચા છે. એટલે આપણો જવાબ આવશે ડી, ઉપરના બી અને સી બંને. આગળ જોઈએ હરિહળધરનો વીરો એટલે ત્યાં આવશે બલદેવના ભાઈ. અને આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ચલો આગળ જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ તો ત્યાં આવશે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા તો હરખ પામી રહ્યા છે. ચલો હવે આપણને પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એ જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, નરસિંહ મહેતા હરખી રહ્યા છે કારણ કે? તો નરસિંહ મહેતાના હૃદયમાં શામળિયાનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણએ એમને વહાલથી આલિંગન આપ્યું છે અને તેઓ તન મનથી શ્રી કૃષ્ણના મુખ પર વારી ગયા. તેમનું રૂપ અતિ કલ્યાણકારી છે તેથી નરસિંહ મહેતા વહાલ જીની શોભાને સતત નિરખીને હરખાય છે. બીજો પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી, વારંવાર પૂછાય છે. સાંજ સમય શામળિયો કાવ્યના આધારે સાંજના સમયના દ્રશ્યનો આલેખો. તો સાંજ સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. તેમની આગળ ગાયોનું ધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે. શ્રી કૃષ્ણએ મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડી ચુવા અને ચંદનની સુગંધથી મહેકે છે. એમાં ને એમાં વિદ્યાર્થી મિત્ર સ્વાધ્યાયમાં છે પ્રશ્ન 3. પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખવાના છે. કૃષ્ણરૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? તો સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. શ્રી કૃષ્ણએ મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યા છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચુવા અને ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના આભૂષણો જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોને વૃંદની વચ્ચે શામળિયાજી શોભી રહ્યા છે. શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એમને મળવા એમનું મન વેગથી દોડ્યું. શ્રી કૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન શ્રી કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું. આથી કવિ કહે છે શ્રી કૃષ્ણ રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણએ મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછડી પહેર્યા છે. બરોબર, તમે આગળ આ રીતે વાંચી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આ જ કાવ્યમાં આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે સાંજ સમયે શામળિયો કાવ્યનું સંપૂર્ણ વર્ણન કરો. બરોબર, આ સ્વાધ્યાયમાં પ્રશ્ન છે, એવું નથી કે એ જ પૂછાય, એ સિવાયના પણ પૂછી શકે. બીજો મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, નરસિંહ મહેતાનું વર્ણન કરો. તો જે બીજો ક્વેશ્ચન છે, નરસિંહ મહેતાનું વર્ણન કરો, તો તમે અહીં તમને જે પ્રસ્તાવના કાવ્યની આગળ આપેલી છે તેના આધારે તમે તેનું વર્ણન લખી શકો છો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કાવ્યનું વર્ગમાં સમૂહગાન કરો. બીજી પ્રવૃત્તિ છે શ્રી કૃષ્ણ ભક્તિના અન્ય કાવ્યો મેળવી પ્રોજેક્ટ તૈયાર કરો. તો તમે નેટ ઉપર સર્ચ કરશો શ્રી કૃષ્ણ ભક્તિના કાવ્યો તો તમને ઘણા બધા મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 9 વિષય ગુજરાતીના ચેપ્ટર 1 ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન.